મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ફરી એકવાર વડોદરાની સેન્ટ્રલ જેલ વિવાદમાં આવી છે. આની પહેલા પણ એક વિડીયો વાયરલ થયો હતો, તેના લીધે સુરક્ષાને લઈને ફરી એકવાર વડોદરા સેન્ટ્રલ જેલની પોલ ખુલ્લી પડી છે. તો હત્યાના આરોપીને મળવા આવેલા સંબંધીઓના 6 મોબાઈલોની ચોરી થઈ હતી. તો 69,000ની મત્તાના પર્સની ચોરી થયાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જેલમાં ચોરી કરતી મહિલાની કરતૂત પણ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. પોલીસે હાલ તો સીસીટીવી ફૂટેજને આધારે સુરતની મહિલાની ધરપકડ કરી છે. પોલીસે કુલ 12 મોબાઈલ કબજે કર્યા છે. આ સમગ્ર કહી શકાય જે ઘટનાઓ કહી શકાય કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. જેલમાં ચોરીની ઘટનાએ જેલની સુરક્ષાની સામે પણ અનેક સવાલ ઉભા કરી દીધા છે. સેન્ટ્રલ જેલ સુરક્ષાને લઈને ફરી એકવાર વિવાદમાં આવી છે. આ પહેલા પણ વિવાદમાં આવી હતી. જે પ્રમાણે જે કેદીઓ છે એ જેલમાં કેવા પ્રકારની પોલમ પોલ ચાલી રહી છે તેના વિશેની તેમણે માહિતી આપી હતી. ત્યારે હત્યાના આરોપીને મળવા આવેલા સંબંધીઓના 6 મોબાઈલની ચોરી થઈ હતી. સુરક્ષાને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. 69,000ની મત્તાના પર્સની ચોરી થયાની જે સમગ્ર ઘટના છે, સીસીટીવી ફૂટેજ તેના મળી આવ્યા હતા. જેલમાં ચોરી કરતી આ જે મહિલા છે તેની કરતૂત સીસીટીવીમાં કેદ થઈ હતી, જેને પગલે સુરતથી એક મહિલાની ધરપકડ કરવામાં આવી. પણ મહત્વપૂર્ણ બાબત તો એ બને છે કે જેલમાં એટલી બધી સુરક્ષા હોય છે, પોલીસ કર્મીઓ હોય છે, છતાં પણ ચોર છે તે હાથ સફાયો કરીને ફરાર થાય છે. જેલમાં ચોરીની ઘટનાએ જેલની સુરક્ષાની સામે હાલ તો સવાલો ઉભા કર્યા છે. ફરી એકવાર સેન્ટ્રલ જેલ છે વિવાદમાં આવી ગઈ છે. આની પહેલા પણ જે પાકા કામનો કેદી હતો તેણે અનેક આક્ષેપો અધિકારીઓ પર લગાવ્યા હતા. જે પ્રમાણે એક 5-સ્ટાર જેલ જેવી સુવિધા ક્યાંક ત્યાં મળતી હતી, અને ફરી એકવાર જેલમાં જ ચોરી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. 69,000ની મત્તાના પર્સની ચોરી થવાની જે ઘટના છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેને આધારે સુરતની એક મહિલાની ધરપકડ કરવામાં આવી. મહત્વપૂર્ણ બાબત તો એ છે કે આટલી સુરક્ષાની વચ્ચે કેવી રીતે એક મહિલા ચોરી કરીને ફરાર થાય છે. તો જેલમાં જ ચોરી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી. સુરતની એક મહિલા છે, તેની હાલ તો સીસીટીવી ફૂટેજને આધારે ધરપકડ કરવામાં આવી છે. એક હત્યાનો આરોપી તેને મળવા તેને સંબંધીઓ આવે છે, અને તેના સંબંધીઓ પાસેથી જ લૂંટ કરવામાં આવે છે. ચોરી કરીને એક મહિલા ફરાર થઈ જાય છે. સેન્ટ્રલ જેલમાં સુરક્ષાને લઈને સવાલ ઉભા થઈ રહ્યા છે.